नमस्कार। जीपीएससी અને યુપીએસસી માટે આજથી એક નવો લેક્ચર શરૂઆત કરું છું, જેમાં ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચરમાં એક ખૂબ જ સારી એવી બુક છે નીતિન સિંઘાનિયાની, જે યુપીએસસીમાં ખૂબ જ લોકો જે વાંચતા હોય છે અને એ જે પણ એક્ઝામ પાસ કરી છે યુપીએસસી અથવા તો જીપીએસસી તેના દ્વારા આ બુક રિકમેન્ડેડ કરવામાં આવે છે। तो मैं विचार करेलो कि हवे थी हूँ तमने इंडियन आर्ट एंड कल्चर ना लेक्चर में जे जे पण माहिती छे ए तमने इंग्लिश नी साथे साथे गुजराती में पण हूँ समझावीश। एटले शुं छे कि तमने एक एक वस्तु समझाती जाशे, तमारू इंग्लिश पण इम्प्रूव थशे, साथे कोई नवा शब्दों पण जाणवा मळशे, तो एना मीनिंग पण हूँ तमने कहेतो जाईश। तो आज थी हूँ तमारा इंडियन आर्ट एंड लेक्चर आर्ट एंड कल्चर ना लेक्चर शुरुआत करूँ छूँ। तेमां आजना लेक्चर में इंट्रोडक्शन माहिती आपीश, शू छे आर्ट एंड कल्चर तेना विषे माहिती आपीश। आगळ जाता अलग अलग जे स्थापत्यो होय छे, शिल्प होय छे, तेनी पण आगळ माहिती लईशुं। हड़प्पन शिल्प होय, हड़प्पा स्थापत्य होय, तो आ अलग कई रीते छे पहेला एनो डिफरन्स समझीशुं, तेनी इंट्रोडक्शन माहिती लईशुं। तो इंट्रोडक्शन में आपणे आर्किटेक्ट एटले स्थापत्य अने स्कल्पचर एटले शिल्प અને સ્થાપત્ય આ શું છે તેના વિશે માહિતી લઈએ, એટલે કે તેનું ઇન્ટ્રોડક્શન કરીએ। ધ વર્ડ આર્કિટેક ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ લેટિન વર્ડ આર્કિટેક શબ્દ છે એ ક્યાંથી આવેલો છે? ધ વર્ડ આર્કિટેક ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ લેટિન વર્ડ કેવો લેટિન વર્ડ? તો કે ટેક્ટન લેટિન વર્ડ છે। અહીં તમને હું ગુજરાતીમાં લખી દઉં, ટેક टन जेनो स्पेलिंग थाय TEKTON। आ रीते तमने कल्चरना व्यवस्थित लेक्चर क्या जोवा नहीं मळे, व्यवस्थित जोजो अने समझजो। हूँ तमने इंग्लिश में पण करावुं छुं, गुजराती में पण करावुं छुं, एक एक वस्तु कहेतो जाऊं छुं तेना मीनिंग शुं थाय। तो हवे आ जे आर्किटेक शब्द छे, ध वर्ड आर्किटेक इज डिराइव फ्रॉम ध लेटिन वर्ड टेक्टन, एटले के जे आ आर्किटेक्टनो शब्द छे ए लेटिन वर्ड टेक्टनमांथी उतरी आव्यो छे, जेनो मतलब विच मीन्स बिल्डर, एटले के तेनो मतलब टेक्टनो मतलब शुं थाय? बांधनार। बांधनार मीन्स इंग्लिशमां कहेवाय बिल्डर, कोई पण वस्तुनुं बांधकाम करनार व्यक्ति होय एने बांधनार कहेवाय। एने लेटिन शब्दमां टेक्टन कहे छे अने टेक्टन उपरथी आ आर्किटेक शब्द आवेलो छे। एटले के આ ટેક્ટન શબ્દનું કોઈ ગુજરાતીનો હોય એક શબ્દ છે, જેમ કે મારું નામ હાર્દિક છે તો ઇંગ્લિશમાં પણ હાર્દિક જ લખાય, એવી રીતે જે આ આર્કિટેક શબ્દ છે એ લેટિન શબ્દ ટેક્ટનમાંથી ઉતરી આવેલો છે, તેનો મતલબ બિલ્ડર એટલે કે બાંધનાર થાય। વેન અર્લી મેન બિગન ટુ બિલ્ડ હિઝ શેલ્ટર, શેલ્ટરનો મતલબ થયું રહેણાંક। પહેલાના માણસો જ્યારે પોતાની રહેવા માટે જે વ્યવસ્થા કરતા હતા ત્યારે જે રહેણાંક માટે જે બાંધકામ કર્યું ત્યારથી ધ સાયન્સ ઓફ આર્કિટેક્ચર સ્ટાર્ટેડ, એટલે કે પહેલાંના માણસોએ જ્યારે તેને રહેવા માટે જે રહેણાંક બનાવ્યા, રહેણાંક એટલે શેલ્ટર, આ શેલ્ટર શબ્દનો અર્થ થાય રહેણાંક, બનાવવાની શરૂઆત કરી ત્યારથી જ આ આર્કિટેક્ટનું વિજ્ઞાનની શરૂઆત થાય છે। તો આ થયું આર્કિટેક બાંધકામ। હવે વસ્તુ છે શિલ્પ, સ્કલ્પચરનો મતલબ થાય શિલ્પ। હવે શિલ્પ છે એ તદ્દન અલગ જ છે, એના ડિફરન્સ પણ હું હમણાં તમને અત્યારે જ લેક્ચરમાં જણાવીશ કે શિલ્પ અને સ્થાપત્યમાં શું શું ડિફરન્સ છે। તો સ્કલ્પચર ઓન ધ અધર એન્ડ, બીજા તરફ સ્કલ્પચર એટલે શિલ્પની શરૂઆત થઈ એ પણ ક્યાંથી આવેલો શબ્દ છે? પ્રોટો ઇન્ડો યુરોપિયન રૂટ, એટલે કે પ્રોટો ઇન્ડો યુરોપિયનનું મૂળ શબ્દ કેલ, પ્રોટો ઇન્ડો યુરોપિયનનો મૂળ શબ્દ કેલ, કેલ KEL એમાંથી ઉતરી આવેલો છે, તેનો મતલબ થાય વાળવું। આપણે ઈચ્છા મુજબ કોઈ ઘાટ આપવો અથવા તો વાળવું, ટુ બેન્ડ એનો મતલબ થશે, ટુ બેન્ડ। એટલે કે જો સ્કલ્પચર એવું વસ્તુ છે કે આપણી ઈચ્છા મુજબ, આપણે વિચાર શક્તિ મુજબ આપણે જે પણ ઘાટ આપીએ એ વસ્તુ આપણે બનાવીએ છીએ, એને કહેવાય શિલ્પ। અને શિલ્પનું છે ને વ્યવસ્થિત સમજો,
સ્કલ્પચર આર સ્મોલ વર્ક ઓફ આર્ટ, એટલે સ્કલ્પચર એટલે શિલ્પ છે, નાના નાના વસ્તુમાં હોય, નાની મૂર્તિ હોય, નટરાજની મૂર્તિ છે, એ બધું શિલ્પમાં આવે. તો આ શિલ્પમાં કેવા હોય, હેન્ડમેડ હોય, એટલે કે કાં તો માણસ પોતાના હાથે બનાવેલું હોય, અથવા તો કોઈ ઓજાર દ્વારા, અથવા તો કોઈ ટૂલ એટલે કે કોઈ ઓજાર દ્વારા બનાવેલું હોય. અને આ જે સ્કલ્પચર એટલે શિલ્પ કેના સાથે સંબંધ ધરાવે છે, એટલે કેની સાથે સંકળાયેલું છે, તો આર મોર રિલેટેબલ ટુ એસ્થેટિક્સ. એસ્થેટિક્સ મીન્સ એટલે સૌંદર્યશાસ્ત્ર. શિલ્પ છે એ સૌંદર્યશાસ્ત્ર સાથે સંકળાયેલું છે. અને એન્જિનિયરિંગ અને મેઝરમેન્ટ છે ને, વ્યવસ્થિત સમજો ને તો આર્કિટેક્ટ સાથે સંકળાયેલો ટોપિક છે. જ્યારે આ શિલ્પ સ્થાપત્ય છે એ છે મેન તો સૌંદર્યશાસ્ત્ર, આપણા વિચારોને રજૂ કરવા માટે જે શિલ્પનું કોઈ પણ વિચાર હોય, કોઈ પણ માનવીના એના મનમાં આવતા કોઈ સૌંદર્યની પ્રકૃતિનું જે કોતરણી કરે, તે જે વસ્તુ બને એમાં મેઝરમેન્ટની નહીં પણ તેના વિચારો અને તેના મનના ભાવો વ્યક્ત થતા હોય છે, એને શિલ્પ કહે છે. તો હવે આપણે આર્કિટેક્ટ અને સ્કલ્પચર એટલે બાંધકામ અને જે શિલ્પ છે તેના વચ્ચેનો જે ડિફરન્સ છે તેની માહિતી લઈ લઈએ. હવે ઇન્ડિયન આર્કિટેક્ટ અને સ્કલ્પચર એટલે સ્થાપત્ય, બાંધકામ અને શિલ્પ વિશે જે ડિફરન્સ છે તેની માહિતી લઈએ, તો સૌપ્રથમ આર્કિટેક્ટ અને અહીં આપેલું સ્કલ્પચર એટલે શિલ્પ, આ બંને વચ્ચે શું ડિફરન્સ છે? તો પહેલાં જોઈએ તો સાઇઝ એન્ડ સ્કેલ. સાઇઝ એન્ડ સ્કેલમાં શું ડિફરન્સ છે, એટલે કે તેના માપ સાઇઝમાં, એટલે કે કેટલું મોટું સાઇઝ, કેવડી સાઇઝનું હોય, શિલ્પ હોય કે સ્થાપત્ય હોય, એની સાઇઝ કેવડી હોય, એના આધારે ડિફરન્સ છે. આર્કિટેક્ચર રિફર્સ ટુ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ. એટલે આર્કિટેક્ચર છે ને, મોટે ભાગે તમે જોશો તો મોટી બિલ્ડિંગો હોય, તમે જોયું હોય તો તાજમહેલ છે, રેડ ફોર્ટ છે, રાજાના કિલ્લાઓ હોય, મહેલો હોય, આ બધું આર્કિટેક્ટમાં આવે. જ્યારે સ્કલ્પચર આર રિલેટિવલી સ્મોલ થ્રી ડાયમેન્શનલ વર્ક ઓફ આર્ટ, એટલે કે સ્કલ્પચર શિલ્પ છે એ શું છે, રિલેટિવલી એટલે કે બિલ્ડિંગ છે, આ બધું સ્થાપત્યો જેટલા પણ મોટા મોટા કન્સ્ટ્રક્શન થયેલા છે રાજા રજવાડાઓના સમયમાં, હાલમાં પણ તમે જુઓ તો આર્કિટેક્ટ ઇન્જિનિયર હોય છે. એટલે કે શું છે કે જે તમે બિલ્ડિંગો તમે બનાવો એ બધું માપ સાઇઝ મેઝરમેન્ટ હોય અને એની સાઇઝ ખૂબ મોટા પ્રમાણમાં હોય, તેના કમ્પેરમાં સ્કલ્પચર એટલે કે શિલ્પ એક થ્રી ડાયમેન્શન હોય પરંતુ તેની સાઇઝ નાની હોય છે. એના પછીનો ડિફરન્સ છે મટીરિયલ યુઝડ, એટલે કે તેમાં ક્યાં ક્યાં મટીરિયલ યુઝ્ડ થાય. તો આર્કિટેક્ટમાં તમે જોશો તો આપણે કોઈ પણ ઘર બનાવવું હોય તો એમાં કેટલી બધી વસ્તુ છે ઉપયોગમાં આવે, કે માટી, રેતી, સિમેન્ટ, કલર, ફર્નિચર માટે લાકડું, તો આ બધું મિક્સચર યુઝ, એટલે કે યુઝ ઇઝ મિક્સચર ઓફ વેરિયસ ટાઈપ ઓફ મટીરિયલ લાઈક સ્ટોન એટલે કે પથ્થર, વુડ, લાકડું, ગ્લાસ, કાચ, મેટલ, ઘણી બધી ધાતુઓ, લોખંડ, આપણે લોખંડના પાયા બાંધકામમાં બીમ કોલમમાં જેનો ઉપયોગ કરીએ છીએ, સેન્ડ એટલે રેતી, જેવા બધા મટીરિયલનો ઉપયોગ થાય છે. જ્યારે શિલ્પમાં એટલે કે સ્કલ્પચરમાં અ સિંગલ પીસ ઓફ સ્કલ્પચર ઇઝ યુઝવલી મેડ ઓફ સિંગલ ટાઈપ ઓફ મટીરિયલ, એટલે કે શિલ્પ એ કોઈ પણ એક જ જાતના મટીરિયલમાંથી બનતું હોય છે. એક જ જાતનું મટીરિયલ એટલે કે કોઈ પથ્થરમાંથી તમે મૂર્તિ કોતરીને બનાવો તો એ પથ્થર એક જ ટાઈપનું મટીરિયલ થયું. એવી જ રીતે તમે એક માની લ્યો કે લાકડાની કોઈ મૂર્તિ બનાવે તો લાકડામાંથી જે બનેલું કોઈ મટીરિયલ હોય અથવા તો મૂર્તિ હોય એ પણ એક જાતનું શિલ્પ જ થયું. તો હવે એના પછીનું ઉદાહરણ જોઈએ તો પ્રિન્સિપલ. કયો પ્રિન્સિપલ લાગુ પડે, એટલે કે ધ ઇન્વોલ્વ્સ ધ સ્ટડી ઓફ એન્જિનિયરિંગ એન્ડ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ. આ જે બાંધકામનું હોય તો એ તો આપણે જાણીએ છીએ કે આટલા ફૂટમાં બાંધકામ થવું જોઈએ, આટલા મીટરમાં થવું જોઈએ. તો આપણે જે પણ બિલ્ડિંગ બનાવીએ, આપણું ઘર બનાવીએ, તો એમાં પણ એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સની ગણતરી કરીને જે બનાવીએ છીએ તે પ્રિન્સિપલ આમાં યુઝ થાય છે. કેમાં? તો કે આર્કિટેક્ચરમાં. આ ઉપરાંત ઇટ રિક્વાયર્ડ ધ ડિટેલ એન્ડ એક્યુરેટ મેઝરમેન્ટ. હવે આપણું ઘર જ બનાવતા હોય તો આપણને ટોટલી માહિતી ખબર જ હોવી જોઈએ કે આપણો રૂમ છે એ 10x10 કે 20x20 હોવો જોઈએ. તો એક્યુરેટ મેઝરમેન્ટ સાથે જે વસ્તુ બનાવવામાં આવે, કન્સ્ટ્રક્શન કરવામાં આવે, એને જ આર્કિટેક્ચર કહે છે. જ્યારે
આપણે શિલ્પમાં જોઈએ તો ઇન્વોલ્વ્સ ક્રિએટિવિટી ઇમેજિનેશન એન્ડ મેની એન્ડ મે નોટ ડિપેન્ડેડ એઝ અ હેવીલી એક્યુરેટ મેઝરમેન્ટ. એટલે કે શિલ્પમાં એવી જરૂર નથી, તમારું ઇમેજિનેશન, તમે જે કલ્પના કરો છો એ કલ્પનાના આધારે તમે જે ક્રિએટ કરો છો એ વસ્તુ બને છે, એમાં મોટા ભાગે મેઝરમેન્ટની જરૂર હોતી નથી. હવે એનું ઉદાહરણો જોઈએ તો તાજમહેલ, તાજમહેલ આપણને ખબર જ છે આર્કિટેક્ટમાં આવે છે અને એ બધું મેઝરમેન્ટ, એક્યુરેટ મેઝરમેન્ટ સાથે બનેલું છે. એવી જ રીતે લાલ કિલ્લો, આ ઉપરાંત આપણું ઘર, રાજાના મહેલો, આ બધું આર્કિટેક્ટમાં આવે. જ્યારે નટરાજની ફોટો છે, નટરાજની મૂર્તિ છે, ફોટો છે, એ બધું શિલ્પમાં આવે. આ ઉપરાંત ડાન્સિંગ ગર્લ, હવે એક તમને હું હજુ એક ઉદાહરણ દઉં, જે તમને ખાસ જોયું હશે, ચંદ્રમુખી મૂવી જોયું છે તો એમાં તમે જોશો તો જે ડાન્સિંગ ગર્લ એટલે કે જે ચિત્ર દોરેલું છે એ પણ એક શિલ્પમાં જ આવે. એટલે આ વસ્તુ તમે સમજો કે માત્ર થ્રી ડાયમેન્શન નહીં પણ ચિત્ર પણ શિલ્પમાં જ આવે છે. તો હવે આ ડિફરન્સ જોયા, એમાં હજી એકવાર જોઈ લ્યો, એકવાર ઇંગ્લિશમાં બોલી જાઉં કે આર્કિટેક્ચર છે એ રિફર્સ એમાં કરે કે ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ, જ્યારે આ થ્રી ડાયમેન્શનલ વર્ક ઓફ આર્ટ છે. આમાં મટીરિયલ બધું મિક્સમાં યુઝ થતું હોય છે, જેમ કે પથ્થર, લાકડું, ગ્લાસ, મેટલ, સેન્ડ, આ બધું ઉપયોગમાં આવતું હોય છે. આમાં એન્જિનિયરિંગ મેથેમેટિક્સનો બધાનો ઉપયોગ થાય છે આર્કિટેક્ચરમાં, જ્યારે આમાં ક્રિએટિવિટી અને ઇમેજિનેશન ખાસ જોવા મળતું હોય છે કેમાં, શિલ્પમાં. તો હવે આના પછી આપણે જે ભારતીય આર્કિટેક્ચર છે તેના જે વિવિધ ભાગો છે તેની માહિતી લઈએ, એનું વર્ગીકરણ કરીએ અને નેક્સ્ટ લેક્ચરમાં એક એક જે ભારતીય કલ્ચરમાં આપણે જે આર્કિટેક્ટ જોવા મળે છે તેની પણ માહિતી લઈશું. તો સૌ પ્રથમ તેનું ક્યાં ક્યાં વિભાગમાં આપણે ભારતીય કલ્ચરમાં આર્કિટેક્ટને વિભાજન કરી શકીએ તેની માહિતી લઈ લઈએ. હવે ઇન્ડિયન આર્કિટેક્ટ, આપણું જે ભારતનું શિલ્પ અને સ્થાપત્ય છે એમાં આર્કિટેક્ટ, આપણા ભારતનું બાંધકામ કેવું છે, તો આપણે એમ કહી શકીએ કે પ્રાચીન ભારતથી લઈ અને આધુનિક ભારત સુધી વિદેશી આક્રમણો થયા, ઘણા બધા રાજાઓ આવ્યા, મહારાજાઓ આવ્યા, એને પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. એ સામ્રાજ્યની સ્થાપનાની સાથે સાથે તેમને ઘણા બાંધકામો કરાવ્યા, જેમ કે અશોકના સમયમાં ઘણું બધું પ્રાચીન સમયનું બાંધકામ થયું, જેમ કે મૌર્ય યુગનું, ગુપ્ત યુગનું. આ જે બાંધકામો થયા એની એક કથા છે, એટલે કે એનું એક છે ને એટલું બધું વર્ણન છે. બાંધકામ છે એ પોતાની જાતને કંઈક કહે છે, જેમ કે તાજમહેલ છે, તો તાજમહેલ શેના માટે છે, પ્રેમની નિશાની. આ રીતે બાંધકામ એટલે કે આ આર્કિટેક્ટને પોતાની એક કથા છે, એ સ્વરૂપે કોઈનું એક યાદી છે. અને કોઈ રાજા મહારાજા જીતે છે તો પણ એક મહેલ બનાવે છે, એની જીતની યાદમાં કિલ્લો બનાવે છે, તો આ બધું આર્કિટેક્ટમાં સમાવેશ થાય છે. તો ઇન્ડિયન આર્કિટેક્ટ કેવું છે? ધ સ્ટોરી ઓફ ઇન્ડિયન આર્ટ એન્ડ આર્કિટેક્ટ ઇઝ અ સ્ટોરી ઓફ ઇવોલ્યુશન. એટલે કે ઇન્ડિયન આર્ટની અને આર્કિટેક્ટની જે સ્ટોરી છે, ઇવોલ્યુશન એટલે ઉત્ક્રાંતિ અથવા તો નિર્માણની સ્ટોરી, વાર્તા છે, જેમાં શેનો સમાવેશ થાય છે? ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડીને બ્રિટિશ રૂલ એટલે કે જે અંગ્રેજો આવ્યા ત્યાં સુધીની સ્ટોરી છે, તેનું બાંધકામ છે. એમાં પ્રાચીન ભારત એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને જે અંગ્રેજો આવ્યા ત્યાં સુધી જે પણ બાંધકામ થયા તેનો સમાવેશ થાય છે. ધ બિલ્ડિંગ્સ એન્ડ સ્કલ્પચર હેવ નેરેટિવ ધેર ઓવન, એટલે કે બિલ્ડિંગ અને જે પણ શિલ્પ અને સ્થાપત્ય, જેમ મેં તમને જણાવ્યું, નેરેટિવ એટલે કથા, તેની પોતાની એક કથા છે, જેમાં ઇમર્જન્સ એન્ડ ડીકે ઓફ ગ્રેટ એમ્પાયર, ધ ઇન્વેન્શન ઓફ ફોરિન રૂલર્સ, એટલે કે તેમાં શેનો શેનો સમાવેશ થાય છે? તો સમાવેશ કેનો થાય છે કે કોઈ પણ મોટા સામ્રાજ્ય, મહાન સામ્રાજ્યનો ઉદ્ભવ કઈ રીતે થયો અને તેનો નાશ કઈ રીતે થયો. ધ ઇમર્જન્સ એન્ડ ડીકે ઓફ ગ્રેટ એમ્પાયર, એટલે કે મહાન સામ્રાજ્યનો ઉદ્ભવ કઈ રીતે થયો, તેનો નાશ કઈ રીતે થયો, તેનો સમાવેશ થાય છે. પછી ઇન્વેન્શન ઓફ ઇન્વેન્શન એટલે આક્રમણ, ઇન્વેન્શન એટલે શોધખોળની વાત નથી થઈ, ઇન્વેન્શન ઓફ
ફોરેન રૂલર્સ એટલે કે વિદેશી આક્રમણો થયા, અને જે વિદેશી આક્રમણો થયા વિદેશના જે રાજાઓ હતા એ પછી શું થયું કે ભારતમાં આવ્યા અને તેને જ આપણું પોતાનું ઘર બનાવેલું, અને જે વિદેશી રાજાઓ આવ્યા તે અહીં વતન બનાવી અને ભારતમાં ઘણા બધા એવા શિલ્પ અને સ્થાપત્ય અને નવી નવી પેટર્ન લઈને આવ્યા, તેની સંસ્કૃતિ લઈને આવ્યા અને અહીં તેને વસવાટ કરેલો. એટલે કે જે વિદેશી જે આક્રમણો હતા, આક્રમણકારો હતા, જેમ કે આર્યો આવ્યા, આર્યો આવ્યા તો એ શું હતા, પહેલા વિદેશી હતા અને પછી ભારતમાં સ્થાનિક થયા અને તેની સંસ્કૃતિ લઈ આવ્યા. આ રીતે વિદેશી આક્રમણ પણ આપણા ઇન્ડિયન આર્કિટેક્ટમાં સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે ઇન્ડિયન આર્કિટેક્ટનું ક્લાસિફિકેશન, ઇન્ડિયન આર્કિટેક્ટનું ક્લાસિફિકેશન કરીએ તો કે શેમાં સમાવેશ થાય છે, તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનથી લઈને બ્રિટિશ રૂલ સુધીનો સમાવેશ થાય છે. એટલે પ્રાચીન ભારત, મધ્યકાળનું ભારત અને આધુનિક ભારતનો સમાવેશ થાય છે. તો પ્રાચીન ભારત, એન્શિયન્ટ ઇન્ડિયામાં જોશો તો હરપ્પન આર્ટ, મૌર્યન આર્ટ, પોસ્ટ મૌર્યન આર્ટ, ગુપ્ત એજ, સાઉથર્ન ઇન્ડિયન આર્ટ, એટલે કે હડપ્પા સભ્યતાનું જે કોઈ બાંધકામ છે એનો સમાવેશ થાય છે. મૌર્ય યુગ દરમિયાન સ્તૂપો બન્યા એ બધાનો સમાવેશ થશે. પછી પોસ્ટ મૌર્યન, અનુ મૌર્ય યુગમાં પણ ઘણા બધા રાજાઓ આવ્યા તો એ રાજાઓ પણ બાંધકામ કરાવેલું. પછી ગુપ્ત યુગમાં જે બાંધકામ થયું એ ઉપરાંત સાઉથ ઇન્ડિયા એટલે કે દક્ષિણ ભારતના રાજવંશો દ્વારા પણ ઘણા બધા બાંધકામો કરાવ્યા, જેમ કે મહાબલીપુરમનું મંદિર એ પણ એક બાંધકામ છે. એવી રીતે જે મધ્યયુગ એટલે કે મધ્યયુગના ભારત દરમિયાન ક્યાં ક્યાં દિલ્હી સલ્તનત, એનું ક્લાસિફિકેશન કેમાં થશે કે દિલ્હી સલ્તનત અને એના પછી થશે મુઘલ સલ્તનત. એટલે કે દિલ્હી સલ્તનત દ્વારા જે પણ બાંધકામ કરાયું, જેમ કે કુતુબ મિનાર એ દિલ્હી સલ્તનતમાં આવે, પછી મુઘલમાં તાજમહેલ એ મુઘલ સલ્તનતમાં આવે. એવી જ રીતે મોર્ડન ઇન્ડિયા, મોર્ડન ઇન્ડિયામાં જોશો તો ઇન્ડો ગેથોલિક અને નિયો રોમન સ્ટાઇલ આ બેમાં વિભાજન થાય છે. તો આ બધા જ ક્લાસિફિકેશન વિશે સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી લઈશું. આ ઉપરાંત તમને આ લેક્ચરમાં શું ગમ્યું, શું ન ગમ્યું, અને તમને કોઈ નવું ઇમ્પ્રુવમેન્ટ જોતું હોય કે તમને એવું લાગતું હોય કે નવા સજેશનો છે તમારી પાસે, તો મોસ્ટ વેલકમ, તમે કોમેન્ટ કરીને કહી શકો અથવા તો મારા પર્સનલ આઈડીમાં મેસેજ કરીને પણ કહી શકો છો. તો આ લેક્ચરમાં તમારા અનુભવો મને મેસેજમાં મોકલજો. આ ઉપરાંત લાઇક, શેર અને કમેન્ટ કરવાનું તો ભૂલાય જ નહીં. જય હિન્દ.